આપનું સ્વાગત છે. ગયા વિડિયો લેક્ચરમાં આપણે ડોક્ટરે સદૃષ્ટા પરિચય એમાં આપણે કોઈ બે વ્યવહારિક દાખલા 1 થી 12 મેં તમને સમજાવ્યા હતા. મને આશા છે કે તમે બરાબર પી બુકમાં ઉતારી લીધા હશે. તો હવે આપણે નવા ટોપિક તરફ જઈએ, આસન્ન મૂલ્ય. આસન્ન મૂલ્યમાં સૌપ્રથમ આપણે સમજૂતી મેળવશું, પછી સમજૂતી બાદ આપણે 1.3 આગળ ગણશું. તો વિદ્યાર્થી મિત્રો, દરેકનું ધ્યાન અહીંયા બોર્ડ ઉપર. કોઈની આગળ મોટો એકમ રૂપિયા હોય, કોઈની પાછળ પૈસા હોય, તો આપણે સ્વાભાવિક છે કે 99 રૂપિયા કે 99 પૈસા ક્યારેય આપતા નથી. તો એની અંદાજિત કિંમત એટલે કે આશરે કિંમત કેટલી થાય, આપણે 100 રૂપિયા આપી કઈ આપણે કોઈ એક પૈસો પાછો આપે નહીં. અથવા તો તમે ક્યારે પણ ખરીદી કરવા જાઓ તો 50 રૂપિયા અને 75 પૈસા, તો આપણે 50 રૂપિયા અને 75 પૈસા 25 પૈસા પાછા માંગતા નથી. સ્વાભાવિક છે અત્યારે અત્યારે ચલણમાં છે નહીં. તો એની 50 રૂપિયા અને 75 પૈસાની આશરે કિંમત એટલે કે અંદાજિત કિંમત કેટલી થશે, 51 રૂપિયા. તો આપણે એને 51 રૂપિયા આપીએ. તો અહીં પણ તમારે કંઈક એ રીતના શીખવાનું છે, જે કિંમત આપેલી છે એની અંદાજિત આશરે કિંમત મેળવવાની છે. દરેક વિદ્યાર્થીનું ધ્યાન અહીંયા, તમારે આસન્ન મૂલ્ય છે એ 3 પ્રકારે કરવાના રહેશે. એક 10ના આધારે, એક 100ના આધારે અને 1000ના આધારે. 10, 100 અને 1000ના આધારે તમારે કિંમત મેળવવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, દરેકનું ધ્યાન રિપોર્ટ ઉપર. સૌ સહેલું છે, ધ્યાન રાખશો તો તમને સરળતાથી આવી જશે. વિદ્યાર્થી મિત્રો, 10ના આધારે અહીં જુઓ, મેં અહીંયા 0, 5 અને 10. તો વિદ્યાર્થી મિત્રો, અહીં અહીંયા ધ્યાન 0 થી 5ની વચ્ચે 1, 2, 3 અને 4. જો આ 4 અંક એટલે કે 5થી નાના અંક હશે તો આપણે અહીં એકમના અંક પ્રમાણે આગળ 0 મૂકીશું. જ્યારે 5થી મોટા આવશે 6, 7, 8 અને 9, તો આપણે એમાં 10ની કિંમત વધી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ દ્વારા સમજીશું એટલે તમને વધુ ખ્યાલ આવે. તો અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલા છે, 10ના આધારે પહેલા આપણે એકમનો અંક જોવાનો. 36 એટલે 6. તો અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો, 6 છે એ 0 થી 5ની વચ્ચે નહીં આવે પણ 5 થી 10ની વચ્ચે આવશે. એનો મતલબ આપણે અહીં 30 નહીં કરી, જો અહીંયા 4 ને 34 તો અહીંયા 30 થઈ જાય 0, પણ 5થી વધારે છે એટલે આપણે 10 ઉમેરવાના, એટલે કે 36 છે એકમનો, 5થી વધુ છે. તો અહીં 36ની આસન્ન કિંમત તમારે થઈ જશે 40. ફરી વિદ્યાર્થી મિત્રો, 5થી મોટા 6 છે એટલે એમાં 10 ઉમેરાઈ જશે એટલે તમારું આસન્ન મૂલ્ય થશે, કિંમત થશે 40. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે બીજા અંક તરફ જોઈએ, 45 એટલે કે એકમનો 5. તો તમને તરત ખ્યાલ આવે, મેડમ 5 તો વચ્ચે આવે છે, તો 5ને આ બાજુ ગણવાના કે 5ને આ બાજુ ગણવાના? તો આપણે બંને બાજુ ગણી શકીએ, પણ નિયમ પ્રમાણે આપણે 5ને છે એ મોટા અંકમાં લઈએ છીએ એટલે 5ને આપણે આ બાજુ 10માં ગણીએ છીએ. એટલે 45 તો છે, આપણે 40 નહીં કરીએ પણ 45માં કેટલા થઈ જશે, 50. જ્યારે કોઈ પણ 10, 100 કે 1000 કિંમત હોય, 5 અંક હોય એકમનો, ત્યારે તમે એને મોટી સંખ્યામાં ગણવાનું છે. 45ની કિંમત થઈ જશે તમારે 50. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજા અંક તરફ જઈએ. ત્રીજી કિંમત છે 73. 73 એકમનો અંક કેટલો છે, 3. તો 3 છે એ કોની વચ્ચે આવે, 0 અને 5ની વચ્ચે. તો 0 અને 5ની વચ્ચે એટલે સ્વાભાવિક છે આપણે 7ના શું થઈ જશે, 70. જો અહીંયા 3થી વધુ હોત તો આપણે 80 કરત, પણ 5થી નાના છે એટલે કે 3 છે તો અહીંયા 73ના થઈ જશે તમારે 70. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે નંબર 4 એકમનો અંક છે 4. તો અહીં પણ 4 છે એ 0 અને 5ની વચ્ચે છે એટલે 64ના તમારે થઈ જશે 60. ફરી વિદ્યાર્થી મિત્રો, 10ના આધારે રિપીટ કરું છું. 10ના આધારે માં 0 થી 5નો અંક આવે તો તમારે એમાં 0 ઉમેરી અને સંખ્યા નાની દેશે, અને જો 5 થી વધી જશે સંખ્યા તો એમાં 10 ઉમેરાઈ જશે. તો આપણે 10ના આધારે માં એકમનો અંક તમારે જોવાનો છેલ્લો એકમનો અંક 10ના આધારે 1 એટલે કે 6. 6 થી 5
થી મોટા છે એટલે તમારે અહીંયા 36 માં શું થઈ જશે 40 10 ઉમેરી રહી જશે વિદ્યાર્થી મિત્રો બીજું જુઓ અહીંયા એકમનો છે 5 તો જ્યારે 5 હોય તો એને આપણે 5 ને આ બાજુ 10 માં ગણવાનું સ્વાભાવિક છે બે બાજુ થાય પણ આપણે 10 માં ગણીશું તો 45 માં આપણે 40 માં 10 ઉમેરશું એટલે શું થઈ જશે 50 એટલે કે દશાંશમાં તમારે 10 ઉમેરવાના અહીં છે એકમનો જુઓ 3 73 3 છે એ 0 અને 5 ની વચ્ચે છે એટલે તમારે અહીં 0 ના 0 રહેશે એટલે કે 70 રહેશે જો 3 થી વધુ હોત તો આપણે 70 માં 10 ઉમેરત તો 80 થાય પણ નાના છે એટલે 70 ના 70 અહીં પણ જુઓ વિદ્યાર્થી મિત્રો એકમનો 4 છે 4 એટલે આપણે 5 થી નાના 5 થી નાના એટલે 0 એટલે 60 ના 60 રહેશે જો વધુ હોત તો 70 થઈ જાત તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણે 10 ના આધારે આસન નું મૂલ્ય શીખા એવી જ રીતે સોના આધારે 10 ના આધારે આપણે એકમનો 1 જોયો એવી જ રીતના સોના આધારે આપણે 2 અંક જોશું એકમ અને દશક તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે શું ધ્યાન રાખવાનું જેમ 5 અને 0 હતો એમ 50 અને 0 ની વચ્ચે જે અંક આવે તો તમારું એનું મૂલ્ય એવી જ રહેશે પણ 50 અને 100 ની વચ્ચે આવશે તો તમારે મૂલ્ય છે એ વધી જશે જેમ અહીંયા 10 હોય તો એમાં અહીંયા કેટલા વધી જશે 100 તો દરેક વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન અહીંયા પહેલી રકમ છે 276 એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે નીચેનું જુઓ 500
पंचावन, 4555, 555 छे, ई 55 500 થી મોટા છે, એટલે મોટા હોય એટલે આગળની કિંમતમાં 1000 ઉમેરાય છે, 4000 છે તો કેટલા થઈ જશે 5000. સાવ સહેલું છે ને વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ધ્યાન આપી દો, તમને મજા આવશે. આસન મૂલ્યમાં 10 ના આધારે માં તમારે એકમનો એક જોવાનો, અને તમારે 0 થી 5 ની વચ્ચે આવે તો 0 કિંમત મૂકવાની, 5 થી 10 ની વચ્ચે આવે તો 10 ઉમેરી દેવાનું. સોના આધારે માં વિદ્યાર્થી ટૂંકી રીત તમારે યાદ રાખવી હોય ને તો 10 માં 1 જીરો છે તો 1 ની નીચે લીધી, 100 માં 2 જીરો છે તો 2 જીરો. સૌ સરળ રીતે યાદ રાખવું. પછી એટલું યાદ રાખવાનું કે આપેલ પ્રયોગ છે 50 થી નાના હોય તો આપેલ અંક છે એ તમારે એમ નમ રહેશે, 0 ઉમેરી દેવાનો. 50 થી મોટા હોય તો તમારે 100 ઉમેરી દેવાના. એવી જ રીતના 1000 માં 3 જીરો છે તો 3 અંક જોવાના. 500 થી નાના હોય તો તમારે આપેલ અંકમાં 0000 મૂકી દેવાના. 500 થી મોટા હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે જે આપેલ અંક છે એમાં 1000 ઉમેરી દેવાના. 10 હોય તો 10, 100 હોય તો 100 અને 1000 હોય તો 1000. વિદ્યાર્થી મિત્રો આપણે આસન મૂલ્યની સમજૂતી શીખા. પી બુકમાં આપણે 1.2 સુધી 12 વ્યવહારિક દાખલા કમ્પ્લીટ કર્યા, તો હવે તમારે આસન મૂલ્યની નોંધ પી બુકમાં લખવાની રહેશે. દરેક વિદ્યાર્થી પ્રેક્ટિસ બુક પેજ નંબર 6 ખોલે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિસ બુક પેજ નંબર 6 અને 7 ઉપર છે યાદ રાખો. ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો ટીક કરી લેશે. પ્રેક્ટિસ બુક પેજ નંબર 6 અને 7 ઉપર જે યાદ રાખવાનું કોષ્ટક છે એ તમારે 1.2 ના 12 વ્યવહારિક દાખલા પછી નવા પેજે વ્યવસ્થિત નોંધ લખવાની રહેશે. અને વિદ્યાર્થી મિત્રો એ નોંધ લખાઈ જાય પછીના આપણે 1.3 છે એ બુકમાં વ્યવસ્થિત નવા પેજે ચાલુ કરશું. ફરીથી 1.2 ના 12 વ્યવહારિક દાખલા ગણાઈ જાય પછી દરેક વિદ્યાર્થી નવા પેજે પ્રેક્ટિસ બુક 6 અને 7 ઉપર જે યાદ રાખવાનું કોષ્ટક છે એ સારા અક્ષરે વ્યવસ્થિત લખવાનું રહેશે. શું કામ કે વિદ્યાર્થી મિત્રો કદાચ તમને ભૂલાઈ જાય અથવા તો તમારે જાણવું હોય તો તમે વ્યવસ્થિત આ નોંધ વાંચીને જાણી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે તમને આ 10, 100 અને 1000 ના આધારે નું આસન મૂલ્ય વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. તો પી બુકમાં વ્યવસ્થિત ઉતારી લેશું. થેન્ક યુ.